યશોદા પુત્રને જોઈને ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સતસ્તે ગુણકર્માની રૂપાણી તાન્યહમ વેદનો જના, કે આના અનેક રૂપ છે, અનેક ગુણ છે, અનેક લીલાઓ છે, પ્રત્યેક યુગમાં આ અલગ અલગ વર્ણ સાથે રંગ સાથે અવતાર ધારણ કરે છે ને આ વખતે કૃષ્ણ વર્ણથી પ્રગટ થયો છે, શ્યામ વર્ણથી પ્રગટ થયો એટલે આનું નામ કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુંદર બંને પુત્રોના નામકરણ સંસ્કાર થયા. આગળ શ્રી સુખદેવજી મહારાજ જાનુરિંગણ લીલાનું વર્ણન કરે છે કે હવે પરીક્ષિત રાજા બંને બાળકો ધીરે ધીરે ઘૂંટમણ ચલવા લાગી ગયા, રિંગણ લીલા કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી અહીંયા સુબોધની અંતર્ગત જે રૂપ લીલા રિંગણ લીલાનું જે વર્ણન જે આવે છે 10 શ્લોકોમાં, એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ 10 શ્લોકોમાં ઠાકોરજીના 9 પ્રકારના સ્વરૂપનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું છે. સૌથી પહેલું સ્વરૂપ ભૂમિ પર બિરાજેલું સ્વરૂપ, કે હવે બંને ઘૂંટમણ ચાલવા લાગી ગયા તો યશોદા મૈયા એમને શિંગાર કરે, તન્યા ધરાવ્યું, નુપુર ધરાવ્યું, કંઠમાલા ધરાવી, પાક ધરાવી, અંજન ધરાવ્યું અને હાથમાં કડા પહોંચી ધરાવ્યા, બાજુબંધ ધરાવ્યા અને હવે ગાદીજી ઉપર એમને પધરાવ્યા. આપણે આવી રીતે ઠાકોરજીની સેવા કરીએ ને, અને હવે પધરાવ્યા અને હવે ઓલો ઘૂંટમણ ચાલવા લાગી ગયા, પણ હવે ગાદીમાં એમને બેઠાડ્યા બેસાડ્યા પણ હવે એક જગ્યાએ બેસે નહીં, તરત હાથ આગળ રાખીને સીધા ચાલવા લાગી જાય. સુખદેવજી વર્ણન કરે છે, તાવાગ્રયુગ્મ મન કૃષ્ય સરી સુપ્રંતો ઘોષ પ્રદોષ રુચિરમ વ્રજ કર્દમેષુ તન્નાદ હષ્ટ મનસાવનુસૃત્ય લોકમ મુગ્ધ પ્રભેત વદુપેય તુરંતિ માતૃ. આ 10મા સ્કંદના 8મા અધ્યાય અને 8મા અધ્યાયના આ 22મા શ્લોકમાં શ્રી સુખદેવજી કહે છે કે હવે આ બંને ભાઈઓ પોતાના નાના નાના ચરણોથી રિંગણ લીલા કરવા લાગ્યા અને હવે રિંગણ લીલા કરતા કરતા ઘૂંટમણ ચાલતા ચાલતા ક્યારેક બહાર આંગણામાં આવી જાય, ક્યારેક ગૌશાળામાં વયા જાય. એક વાર તો ઘૂંટમણ ચાલતા બહાર આવ્યા ને એક બહારથી કોઈ દાઢી વાળો જતો દેખાણો, આ એમને લાગ્યું કે એ નંદબાબા જાય છે, બાબા 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 કરતા પાછળ પાછળ સીધા બહાર નીકળી ગયા ઘૂંટમણ ચાલતા, અને બાબા બાબા કરતા બહાર નીકળ્યા ને ઓલો દાઢી વાળા જયારે પાછળ મોઢું કર્યું તો આ લોકો જોયું કે આ તો બાબા નથી, તરત પાછા ગભરાઈને. સુખદેવજી કહે છે, રાજન વો ભયભીત સી લીલા કરતે હુએ જબ કૃષ્ણ બલરામ રિંગણ લીલા કરતે હુએ જબ નંદાલય મેં વાપિસ લોટતે હૈ ઉનકે શરીર મેં ધૂલ માટી કીચડની આખા શરીરમાં અંગરાગ લાગેલી, અને એ અંગરાગ લગાવીને કીચડમાં ઓતપ્રોત બંને બાલ સ્વરૂપ જ્યારે પાછા આવતા હોય છે ને યશોદા મૈયા એ લાલાના દર્શન કરે એ સ્વરૂપના દર્શન કરીને એમના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી જાય છે. અને હવે યશોદા મૈયા જ્યાં ઓલા ઘૂંટમણ ચાલતા આવ્યા તરત આમ ખોડામાં, બિચારું આમ ઘૂંટમણ ચાલતો બાલક પણ દોડીને આવતું હોય આપણી પાસે કેવું આમ મન આપણને આમ પ્રફુલ્લિત થઈ જાય. અહીંયા તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આ શિશુ લીલા કરી રહ્યા છે, આ રિંગણ લીલા કરી રહ્યા છે, જેમના સ્વરૂપ જેમના સૌંદર્યનું શું વર્ણન કરીએ. અને જ્યાં એ ઘૂંટમણ ચલીને આવે છે ને એ યશોદાજીના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગે અને હવે પોતાના ખોડામાં લઈ લે અને ખોડામાં લઈને દુગ્ધપાન કરાવવા લાગે. દેવજી વર્ણન કરે છે, તન્માંતરો નિજ સુતો ગ્રણયા સ્રુવંત્યો પંકાંગ રાંગ રુચિરાબ ઉપગુય દુર્ભ્યાં દત્વા સ્તનમ પ્રપિબતો સ્મ મુખમ નિરીક્ષ્ય મુક્ત સ્મિતાલ્ય દર્શનમ યયતુ પ્રમોદમ.
શ્રી કહે છે કે હવે આ જયારે દોડીને યશોદા મૈયા પાસે આવે છે ઘૂંટમણ ચાલતા, યશોદા મૈયા ખોડામાં લે અને ખોડામાં લઈને આમ હવે દુગ્ધપાન કરાવવા લાગે, એ પલ્લું ઢાંકા, યશોદા મૈયા દુગ્ધપાન કરાવે, અને પછી દુગ્ધપાન કરતા કરતા ઠાકોરજી શું કરે, આમ પગની લાત મારે, હાથ મારે, પછી પાલો આમ પાછો નીચો કરે, પછી યશોદા મૈયા પાછો ઉપર એના પાલાને લે, આંચલ સે ઢકે, ફિર વાપિસ હાથ લગાયા, હાથ મારા, અને હાથ મારે ને પછી આમ એનું મોઢું જોવે મૈયાનું, ને મૈયાનું મોઢું જોતા જાય ને હસતા જાય, અને ઈ એવા સુંદર એમનું હસિતમ મધુરમ. સુખદેવજી કહે છે કે જ્યારે એ હાસ્યામૂર્ત નું દર્શન યશોદા મૈયા કરે છે ત્યારે ઠાકોરજીના મુખારવિંદ ની જે દૂધની દો દતિયા, જે દૂધના જે બે દાંત આવ્યા છે, એ દાંતના દર્શન યશોદાજીને થાય છે, અને એ જોઈને યશોદાનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. દુગ્ધપાન કરાવે, પછી પાછું ઢાંકે, પછી આમ હાથ મારે, પછી ઢાંકે, પાછું મોઢું જુએ, પછી પાછું દુગ્ધપાન કરે, પાછું મોઢું જુએ, પાછું દુગ્ધપાન કરે. તો એક તો ભૂમિ પર બિરાજેલું સ્વરૂપ, પછી ગતિ કરવા વાળું સ્વરૂપ. ઘણી વખત તો ઘૂંટમણ ચાલતા ચાલતા સીધા ગૌશાળામાં, અને ગાય ઓલી બેઠી હોય ને એના પાછળ જઈને પૂંછડાને પકડીને સીધી ગાય ઊભી, અને ગાય આમ થી આમ ને ઓલા સર્પ કે ભાંતિ રેંગતા હુઆ સ્વરૂપ, અને ગાય આમ થી આમ ફેરવે, આમ થી આમ ફેરવે, અને આખા શરીરમાં પાછું ગોબર ગૌમૂત્ર એવું અંગરાગ લાગી જાય આખું એનું. અને યશોદા મૈયા પાછા દોડતા આવે, અરે લાલા વાપિસ તું ત્યાં આગ્યો, અભી તો તું મેને નવાયો, અભી તો તું શિંગાર કીએ, બડો ઉધમી એ પાછો લઈને આવ્યા, પાછા એને સ્નાન કરાવે, અને સ્નાન કરાવ્યા, અત્તર સમર્પ્યું, નુપુર સમર્પ્યા, પછી વાઘો ધરાવ્યો, કટી મેખલા ધરાવી, અને પછી કટી મેખલા પછી શું ધરાવો છો તમે બતાવો, લાલાને શું ધરાવીએ. કેવો સુંદર છે મહાપ્રભુજી આ કૃષ્ણ સેવાનો પ્રકાર હે, યશોદાજી કેવા લાલાને શિંગાર ધરાવે, અને શિંગાર ધરાવતા જાય ને સાથે સાથે પાછું લે લાલા ને થોડો સો માખણ ખાલે, લે થોડો સો ઈ ખાલે. આજે આપણે પણ ઠાકોરજીને શિંગાર ધરાવવા બેસીને બાજુમાં શિંગાર ભોગ બાજુમાં રાખીએ કે લાલાને શિંગારે ધરાવતા જઈએ, અને ઈ આરોપતો પણ જાય અને ઈ શિંગાર પણ ધરાવતા જાય, મનુહાર કરાવતા કરાવતા વૈષ્ણવજન ઠાકોરજીને શિંગાર ધરાવે. અદભુત શ્રી મહાપ્રભુજીની કૃપા છે, એ બ્રજભક્તોનો ભાવ, એ સેવાનો પ્રકાર આપણને આપ્યો, એ અધિકાર આપણને આપ્યો. અને એ કંઠાવરણ ધરાવ્યા, પહોંચી ધરાવી, પછી સુંદર માલાજી, આંખો મેં અંજન, તિલક ધરાયો, કરણફૂલ ધરાય, પાગ ધરાઈ, પાગ કી લડ ધરાઈ, યા પે શિશફૂલ આયો, કતરા ધરા દીઓ, યા મોરપંખ ધરાયો, હા હા ઇતનો સુંદર લાલા કી, આજ તો મેં રાઈનો નવારું, હા નજર ઉતાર દઉં મેરે લાલા કી, કોઈ કી નજર ન લગ જાય, લાલા ઇતનો હસો મત કર તું, વો દૂસરી ગોપી આયેંગી વો દેખેંગી નજર લગ જાયેગી તો કો સબકે સામને નહીં હોતા, માં કેવી વાત કરે બાળક ને, ઇતનો મત હસો કર. ઓર વો જબ હસતે હોય તો દૂધ કી દતિયાં દિખે, યશોદાજી કી આંખો સે પ્રેમ કી પ્રેમાશ્રુ કી ધારા બહેવે લગ જાય. કભી ગૌશાલા મેં ફિર વાપિસ શિંગાર કરે, મૈયા કે લાલા બાર મત જાયો કર, બાર હાઉ એ હાઉ હાઉ, બાર હાઉ એ બાર મત જા, ક્યોંકિ કભી ગૌશાલા મેં ચલે જાય, કભી બડે બડે સિંગ વાલે, બડે બડે નાખુન વાલે, જો પશુઓન કે લિયે પાણી ચારા રખ્યો હોય તો કભી વાં ચલે જાય, કભી ઘૂંટમણ ચલતે ભાઈ નંદ બાબા કે પૂર્વજન કી તલવાર કો નિકાલ લે, અને ઈ બાર ઘડી ઘડી જાય, લાલા બાર મત જા, હાઉ. આપણે નાદવારામાં તમે જાઓ ને સિંહપોળના દર્શન કરીએ, સિંહપોળ હે ને કે ઈ નંદાલયમાંથી બહાર ન નીકળી જાય ને ડરાવવા માટે, બાલ લીલાનો ભાવ છે, હાઉ હાઉ. અને પછી યશોદાજીને ઘોડા ખોડામાં બેસાડી દે, ક્યારેક ક્યારેક ગૌશાળામાં જઈને ગાયની પૂંછ પકડીને ઊભા થવાનો પ્રયાસ કરે, પાછા પડી જાય, પાછા ઊભા થાય. ઠાકોરજી ગાયની પૂંછ પકડતા પકડીને ચાલતા ઊભા થતા શીખ્યા, અને ગાયની પૂંછ પકડતા ચાલવા લાગ્યા. સુખદેવજી કહેતે હૈ રાજન અબ યે કૃષ્ણ ઓર બલરામ દોનો બ્રજ ભૂમિ મેં ધૂમ મચાવે લગ ગયે,
चलवे लग गए, दौड़वे लगे। काले नाल पे नराजर्षे राम कृष्णश्च गोकुले, ततस्तु भगवान कृष्णो वयस्यै व्रजबालके, सह रामो व्रजस्त्रीणां चक्रीडे जनयन् मुदम्। और अब तो ये कृष्ण और बलराम सखाओं की मंडली बनाई, और सखाओं की मंडली बना करके गोपियों के घर घर जाकर माखन चोरी करवे लगे, दूध मथनियन को फोड़वे लगे। सुखदेव जी कहे कि आ ठाकुर जी ने धूर्त लीला छे, घरे घरे माखन चोरी करे, मथनियों ने फोड़े, वाछेड़ा ने खोली नाखे, अने ज्यां माखन चोरी थई ने हवे बधी गोपीजनो सीधी आईवी नंद भवन मां। अरे ओ मैया बाहर आईयो ने जरा बहारा, के का बात है? अरे बहारा, अरे आज सुबह सुबह सब आ गई, का बात है? ए तो को उलाना देवे के लिए आई है? अरे मैंने तुम्हारो काम बिगाड़ो के मुको उलाना देवे आई हो? अरे तेने तो नहीं बिगाड़ो, पर तेरे छोरा ने बिगाड़ो बड़ो धूर्त है। अरे का बात कर रहे हो, मेरो तो सीधो साधो भोलो सो नेक मेरो प्यारो छोटो छोरा बालक, वो आने तुम्हारो काम बिगाड़ेगो, वो तुम्हारो काम बिगाड़ सके? बताऊं का बिगाड़ो? सुन, वत्सान मुंचन क्वचित समये कोश संजात हास स्तेयम स्वादत्यथ दधिपयम कल्पितै स्तेययोगै मर्कान् भोक्षन विभजति स चेन्नाति भाण्डं भिनन्ति द्रव्यालावे स गृहि कृपितो यात्युप्रङ्क्योश्च तूकान्। वत्सान् मुञ्चन क्वचिद समये, मैया तेरो ये लाला कैसो धूर्त है मालूम है? अभी तो गाय दोवे को समय नहीं भयो होवे ने, ये बछड़ा को खोल दे। अरे गोपी ना घरे जाए अने ओलो वाछड़ो बंदा लो इने छोड़ी दे, अने पाछा अंदर जाइने के अरे गोपी तू ये का कर रही है यहाँ पे बाहर, कोई ने देख बछड़ा छोड़ दियो, सबरो दूध पी जाए को गैया को, जा बांध पकड़वा को। अने अभी ओला अंदर घरे जाए, अंदर करया, ध्यान रखियो मेरे घर को। हाँ मैं ध्यान रखूंगा, तू चिंता मत कर, अभी मैंने ये खांड के लड़ुआ ने सब सिद्ध किए, सब तू ध्यान रख। हाँ सब ध्यान रखूंगा। अने आवे ओला अंदर सखाओ साथे, माखन एक बीजा ना मोड़ा ऊपर नाके, मोड़ा मा नाके पाजे एक बीजा ना मोड़ू चाटे, क्या लघु शंका करे, क्या ओला ना गोपी ना वस्त्र ले छाछ मा नाखी दे। एवा उत्पात एवा उदम, એ બધા લાડવા બધા લઈને બાર ઓલી માંડ માંડ ગોપી, ઓલો વાછડો એમને હાથમાં આવે ને, જેમ તેમ માંડ માંડ આવી વાછડો બાંધ્યો, અંદર આવીને જોયું તો આખું ઘર ઉથલ પુથલ। અરે લાલા મેને તુકુ કહીતી ઘર કો ધ્યાન રખ્યો, તો ગોપી ઘર કો તો મેને ધ્યાન રખો, દેખ ઘર કેસો હે, ઘર મેં કછું ભયો કા, ઘર કો પડવે નહીં દીયો મેને, ઘર કો તો મેને ધ્યાન રખો હે, તેને મુકુ યો થોડી કહીતી કે ઘર કી ચીજન કો ધ્યાન રખ્યો, તેને કહીતી ઘર કો ધ્યાન રખ્યો, તો મેને ઘર કો ધ્યાન રખ્યો। અને મૈયા જ્યારે હું એને પકડવા જઉં ને ત્યારે આમ અંગૂઠો દેખાડે પાછો, ચીડવે મને, શું કરું મૈયા, તારા લાલાને સમજાવ, એકલો નો આવે, સખા મંડળીને સાથે લઈને આવે। મૈયા કહે દેખો મેરો લાલા કેસો ઉદાર હે, અકેલો અકેલો નહીં ખાવે, હા સબકો ધ્યાન રખે, એકલ સૂડો નહીં હે। અરે મૈયા ચલો સખા એમ કે સંગ આવે, માખન કાવે વો ભી તો ઠીક હે। દૂસરી ગોપી કહે ये बंदरन के संग आवे, बंदरन को भी साथ में लावे। और अब मैया पूछे लाला तू बंदरन के साथ में जावे? हाँ मैया ये बंदर तो मेरे मित्र हैं। अरे लाला बंदर तेरे मित्र कब से हो गए? मैया तो को पतो ना है, वो मेरे पिछले अवतार के मेरे मित्र हैं। पिछले अवतार में उन बंदरन ने मेरे लिए बड़ो सेतु तैयार कियो, पर वह समय में उनको कछु दे नहीं पायो,
या बखत माखन लुटाए रहू आनंद करवाए रहू उन लोगों को। ये मेरे पुराने मेरे दोस्त तो को पतो ना है। अच्छा ये बात है मैया ने केवी आ बातों करे जे बूढ़ी बूढ़ी એને શું ખબર કે આ કોણ એના ઘરે આવ્યો છે। નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજ આયો, જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો, સો ધન ધર્યો ક્ષીર સાગર મે બ્રહ્મા જાય જગાયો, યહ ધન ધર્મ હી તે પાયો। જા ધન કો મુનિ જપ તપ ખોજત, જપ તપ થી એ બ્રહ્મ ને ખોજી રહ્યા છે યોગી જનો। અરે મૈયા વો નારાયણ તેરે બ્રજ માં આયો, નીકે રાખ ભક્તો કહે છે તો વો સખાયન કુ મે આનંદ લુટાય રહું આનંદ કરવા રહું। યશોદા મૈયા કહે સખી એસો કર, યે જો તેરે ભાંડ યે જો પાત્ર ન વાકુ અંધેરે મે છુપા કે રખ કે વો દેખ ન લે। મૈયા જાકે ઘર મે ચોરી હોતી હોય ને વો સબ વાકુ માલુમ હોવે ક્યા ક્યા ઇંતજામ કરનો ચાહીએ। હમ સબ કર ચુકી હૈ, જેના ઘરે ચોરી થતી હોય એને ખબર હોય ક્યાં કેમેરા મૂકવાના, કેવી તિજોરી જોઈએ ને હું જોઈએ, એને બધી ખબર હોય કે હું માલ પડ્યો છે ઘરમાં। મૈયા અમારે ઘરે ચોરી થાય છે અમને ખબર છે, એટલે અમે આ બધું પહેલા કરી ચૂક્યા છે। કેમ કે શું કર્યું તું કે બીજાના ઘરમાં અમે રાખી દીધું, અંધારામાં છુપાવીને રાખીએ, બીજાના ઘરમાં રાખી દીધું, હવે અંધારામાં છુપાવીએ તો શું થાય છે। એક તો આ તારા લાલાનું એવું અલૌકિક સ્વરૂપ, આના વપુની કાંતિ, અને ઈ વપુની કાંતિ ના લીધે અંધારામાં રાખેલું એ માથલી એ મટકી ને ગોતી લે છે, અને એ તો અલૌકિક સ્વરૂપ ને પાછે એવા દિવ્ય મણીઓ આવા શિંગારતું એને ધરાવે, પાછો એનો પ્રકાશ અંધારામાં રાખેલી માટકી એ શોધી લે છે। અને આ તારો લાલો એવો ધૂર્ત છે, આને બધી ખબર છે માખણ શેમાં છે છાજ શેમાં છે, એટલે માખણ હોય ઈ માટલીમાં આટલો મોટો છિદ્ર કરે, અને છાછની માટકલી હોય એમાં નાનકડું છિદ્ર કરે, એટલે ઓલો મોટો છિદ્ર કરે તો એમાંથી આમ લોંદો ઈ લોંદો આવે ને એકબીજાને મોઢામાં નાખે, ને ઓલો છાછમાં છિદ્ર કરે પછી હાથમાં રાખે ને આમ છાછનું પાન કરે। તો તે બીજાના ઘરમાં મૂક્યું તું કે હા બીજાના ઘરમાં મૂક્યું, તો આ તારો લાલો મારા છોકરાને ચૂંટીઓ ભરીને ચીડવે છે, જો તારી માં કેવી છે, આપણા ગવાલ બાલ માટે કઈ રાખ્યું નહીં, જો તારી માં કેવી, જો તારી માં કેવી, મારા છોકરાને રડાવી જાય ચૂંટીઓ ભરે કે દેખ તેરી મૈયા કેસી, દેખ તેરી મૈયા કેસી, કછુ અમ ગવાલ બાલન કે લીએ રખો નહીં, કેસી તેરી માં હે, ઓલાને ચીડવે છે। મૈયા હવે તું બતાવ અમે શું કરીએ। ઠાકોરજી આ પ્રકારની માખણ ચોરી લીલાના માધ્યમથી ગોપીઓના મનનું હરણ કરે છે। એક ગોપી સરસ માખણ તૈયાર કરી રહી હતી, જ્યાં ઠાકોરજી જોયું, અરે ગોપી મૂકું દેગી નહીં દઉં ભી, અરે પ્રેમ સે કે રહું દે દે માંજા નહીં દઉં, હવે આના કાની કરવા લાગ્યા। ઈ ગોપી આના કાની કરે ને એટલે ઠાકોરજી ને આમ મન થી ભાવ પ્રગટ કરે કે મારા હાથનું માખણ ઠાકોરજી આરોગે, મારા ઘરે ઠાકોર ચોરી કરે, જેટલો હટ કરે એટલે ઠાકોરજી એની ઉપર વધારે કૃપા કરે, નહીં દઉંગી। અરે ગોપી દે દે કે ઠીક હે, ને હવે ઓલી ગોપી એને માખણ ખવડાવ્યું, માખણ ખવડાવ્યું પછી અહીંયા લગાડે, અહીંયા લગાડે, આખા મોઢામાં માખણ લગાડ્યું। ગોપી એ કા કર રહી હે, કહી યશોદા મૈયા કો કઈ બાર તેરી ચુબલી કરી લેકિન માને નહીં હે, આજ તો કુ બાંધ કે લે જાઉં, ઓર બાંધ કે લે જાઉં, ઓર મૈયા કે સામે એ દેખાઉં તેરો મોઢો, દેખો આ પ્રમાણ, અને હવે રેશમ ની ડોરી, ઓર રેશમ કી ડોરી હાથ માં લેકે ઠાકોરજી કો બાંધવે લગે। ઠાકુરજી કે ઇતને સુંદર કોમલ કોમલ હસ્ત, વો હસ્તન કો અપને માથે પે લગાવે, અપને હૃદય પે લગાવે લગ ગઈ, એસે કોમલ કોમલ હસ્ત કો સ્પર્શ કરવે લગ ગઈ, બાંધી નહીં પાઈ। ઠાકુરજી કહે તું કો તો કાના કહે, તું કો તો બાંધનું ભી નહીં આવે, લા મેં શીખાઉં, અને હવે ઓલી રેશમ ની દોરી આપી લાલાને, અને હવે ઠાકુરજી એને બાંધ્યું, ઈ રેશમ ની દોરી આમ બાંધીને એક કાચી ગાંઠ અને પાછી એની ઉપર પાકી ગાંઠ કરીને ઈ દોરી સીધા ખંભા સાથે બાંધી દીધી, અને ઓલી તો ઠાકોરજીને નિહાર્યા કરે જોયા કરે એવી એના પ્રભુના સ્વરૂપમાં આસક્ત બની છે, અને જ્યાં બંધાઈ ગઈ ને હવે ઠાકોરજી સીધા ચાલવા લાગ્યા। ગોપી કહે અરે કાના કાં જ આરો હે, છોડ તો સહી, તુને બાંધનો શીખાયો, છોડાનો નહીં શીખાય ગો કા। કનૈયા કહે અરે ગોપી મેં તો સિર્ફ બાંધનો જાણું, છોડનો નહીં જાણું,
મેરો કામ એ સિર્ફ બાંધનો, છોડનો મુકુ નહી આવે. કહે કે જાવે લગે ફિરસે, અરે કાના છોડ તો દે, કોણ છોડે કો મુકુ, કે વો હે ને વો તેરી સાસ આયેગી વો ખોલેગી. અને ઓલી સાસ બીજી બધી એની સહેલીઓને કહીને રાખ્યો હતો કે આજે ઓલી મારી વહુ બહુ હોશિયાર ચતુર છે, આજે તો ઓલાને બાંધી જ લીધો હશે. હાલો આપણે જોઈએ. અને એની સખી મંડળ સાથે ગઈ, ઓલી બંધાયેલી. આ શું થયું, શું કરું, હું તો એના એના એ મને બાંધીને બહુ ઘોડી, તું મારી બહુ બહુ ઘોડી. એને બાંધવાનું હતું, તે તો મારી નાક તપાવી નાખી, આ બધાને હું લઈને આવી અને તું પોતે બંધાઈ ગઈ. સુંદર સુંદર શ્રી ઠાકોરજીની બાલ લીલાઓ, આ સુંદર સુંદર માખણ ચોરીના પ્રસંગો. અને એ માખણ ચોરી દ્વારા ઠાકોરજી ભક્તોના મનનું, મહાપ્રભુજી કહે એમ તો ચોરી ચોરી કોને કહેવાય, બીજાના હકનું એને ચુરાવવું. અહીંયા બીજાના હકનું કંઈ છે જ નહીં, બધું તો ભગવાનનું જ છે. પોતાની વસ્તુ પોતે લે છે એમ તો ચોરી કંઈ છે જ નહીં. ઠાકોરજી ભક્તોના મનને ખેંચી રહ્યા છે, એનો જે ભાવ છે, ભાવની ચોરી કરવા વાળા ભગવાન છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા, પ્રભુની મધુર મધુર મુસ્કાન દ્વારા, આ બધી લીલાઓ દ્વારા પ્રભુ ભક્તોના મનની ચોરી કરે છે. અને એ ગોપીઓ પ્રભુના પ્રેમમાં પ્રીતમાં ઓલી બંધાતી જાય. આપણે કયું, આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં બહુ નહીં સરસ એક કીર્તન ગાઈએ છીએ આપણું, કયું, પ્રીતમજીને પ્રીતમાં શું છે, ઘણી વખત આમ સૌરાષ્ટ્રમાં આવીએ ને પરદેશ કરતા પછી ઘણી વખત વૈષ્ણવો એ ગાતા હોય ને બહુ આનંદ આવે. હા, મા